नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। जो विद्यार्थी मित्रों मजा मने आज आपणे धोरण 6 मां संस्कृत मां स्वाध्यायपोथी मां पाठ 6 भवतु भारतम भारत देश थाव विषे आज आपणे भणीशुं। तेमां प्रश्न एक पहलू छे, नीचे आपेला प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। एमां विकल्पोमां पहलू छे भारत देश सेनाथी सदा युक्त थवानी कामना करवामां आवी छे। तेम ऑप्शनमां जोईशुं धनथी धान्यथी धन धान्यथी शक्ति अने युक्तिथी। तो जवाबमां शुं आवशे विद्यार्थी मित्रों डी शक्ति अने युक्तिथी समृद्ध थवानी वात करवामां आवी छे। आपणो जवाब आवशे डी। आगळ जोईशुं बीजो भारत देश सुसिद्ध करनारो अने साधनारो थाओ एम कहेवायું છે। तो ऑप्शन ए માં છે સર્વશક્તિવાળો સિદ્ધ કરનારો, બી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરનારો, સી ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો, ડી સર્વ પ્રાપ્તિઓથી યુક્ત। તમારો જવાબ શું આવશે? શું કહ્યું છે સવાલમાં? ભારત દેશ શું સિદ્ધ કરનારો બને છે? તો ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો થવાનું કહ્યું છે, તો આપણો જવાબ આવશે સી। ત્રીજું શક્તિ સમૃત્તમ એટલે શું? શક્તિ સમૃત્તમનો ગુજરાતી અર્થ શું થાય છે? પહેલું જોઈએ શક્તિથી ભરપૂર, બીજું શક્તિથી શોભતું, સી શક્તિવાળી, ડી શક્તિને સાધનારું। આપણો જવાબ શું આવશે? એ શક્તિથી ભરપૂર, સમૃદ્ધનો અર્થ થાય ભરપૂર અને શક્તિનો અર્થ થાય શક્તિથી। આપણો જવાબ આવશે એ શક્તિથી ભરપૂર। આગળ ચોથા નંબર શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શું? વિકલ્પમાં જોઈશું શસ્ત્રોનું વિજ્ઞાન જાણનારું, શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળું, સી શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારું, ડી શસ્ત્ર ધારક વિદ્યાના જ્ઞાનવાળું। તો આપણે અહીંયા જવાબમાં શું આવશે? શસ્ત્ર એટલે અસ્ત્ર થાય, શાસ્ત્ર એટલે આપણા જે શસ્ત્રો જે ગ્રંથો આવે છે એ, ધારકમ એટલે ધારણ કરનારું। તો આપણો જવાબ શું આવશે? સી શસ્ત્રો અને અસ્ત્રો ધારણ કરનારું। આપણો જવાબ આવશે અહીંયા સી। પાંચમું રીતિ સંસ્કૃતમ એટલે શું? વિકલ્પો જોઈશું રીતિ રિવાજોથી સુધરેલું, નવા નવા રિવાજો જાણનારું, સંસ્કૃતિ જીવનશૈલીવાળું, સંસ્કારી જીવનશૈલીવાળું, સદા રીત રિવાજો સમજનારું। તો અહીંયા આપણે પહેલું જોઈએ તો રીત રિવાજોથી સુધરેલું એ પણ નહીં આવે, નવા નવા રિવાજો જાણનારો એ પણ નહીં આવે। અહીંયા આપણને શું કીધું છે? રીતિ એટલે જીવનશૈલી થાય અને સંસ્કૃતમનો અર્થ થાય સંસ્કારી, સંસ્કારી જીવનશૈલીવાળું। તો આપણે અહીંયા જવાબ આવશે સી સંસ્કારી જીવનશૈલીવાળું। છઠ્ઠું ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે। પહેલું છે એ ધનને, બી ધાન્યને, સી કર્મ અને ધર્મને, ડી ધન ધાન્યને। તો આપણે અહીંયા શું કીધું છે? સદા નિષ્ઠાવાળો। આપણે અહીંયા પાઠમાં જોયું કે કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ એટલે કર્મની નિષ્ઠાવાળો અને ધર્મની નિષ્ઠાવાળો થવાનું કયું છે? તો આપણો જવાબ આવશે સી કર્મ અને ધર્મને। જવાબ આવશે અહીંયા આપણો સી કર્મ અને ધર્મને। પછી સાતમું જોઈશું ભવતુ શબ્દનો અર્થ ખાલી જગ્યા છે। ઓપ્શન એ થાઓ, બી ખાઓ, સી જાઓ, ડી પાછા આવો। ભવતુનો અર્થ આપણે શું થાય છે? અહીંયા થાઓ અથવા બનો પણ થાય છે। તો આપણે અહીંયા શું આપેલું છે?
થાઓ આપ્યું છે તો જવાબમાં શું આવશે એ થાઓ. આઠમું જોઈશું કર્મનિષ્ઠિકમ ખાલી જગ્યા નૈષ્ઠિકમ કર્મની નિષ્ઠાવાળો કર્મનિષ્ઠિકમ એટલે કર્મની નિષ્ઠાવાળો ખાલી જગ્યા નૈષ્ઠિકમ તો અહીંયા ઓપ્શનમાં જોઈએ એ નીતિ બી ભવતુ સી શસ્ત્ર ડી ધર્મ. પાઠમાં શું હતું કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ તો આપણો જવાબ શું આવશે ડી ધર્મ. અહીંયા આપણો જવાબ આવશે ડી ધર્મ નૈષ્ઠિકમ. ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ અહીંયા ઓપ્શનમાં જોઈશું એ શસ્ત્ર બી ધારયતુ સી ભવતુ ડી પઠતુ. મેં શું છે ભારતમ ભારતમ ભારત દેશ ભારત દેશ ભવતુ ભારતમ આપણો જવાબ શું આવશે ભવતુ. ભવતુનો અર્થ શું થાય છે થાઓ અથવા બનો. આપણો જવાબ આવશે અહીંયા સી ભવતુ. દસમું શસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ ઓપ્શન એ શક્તિ બી રીતિ સી મુક્તિ ડી શાસ્ત્ર. આપણે અહીંયા જવાબમાં શું આવશે શાસ્ત્ર. શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ અહીંયા જવાબ આવશે આપણો ડી. પછી આગળ જોઈશું રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ સંસ્કૃતિ જે સંસ્કારી જીવનશૈલી વાળો રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલી વાળો. પછી અહીંયા કર્મ છે મુક્તિ છે નીતિ છે અને પ્રીતિ છે તો આપણે એ જવાબમાં શું આવશે નીતિ એટલે નીતિ નીતિવાળી જીવનશૈલી જીવવાવાળો એટલે શું આવશે અહીંયા આપણો જવાબ અહીંયા આવશે સી નીતિ. બારમું ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ ઓપ્શન એ ભુક્તિ ઓપ્શન બી શાસ્ત્ર સી યુક્તિ ડી મુક્તિ. તો ભક્તિ સાધકમ ભક્તિને સિદ્ધ કરનારો અને શું આગળ આવતું હતું મુક્તિને સાધનારો મુક્તિને સિદ્ધ કરનારો થાઓ. તો અહીંયા આપણે જવાબમાં શું આવશે મુક્તિ અહીંયા આવશે ડી મુક્તિ. આગળ આપણે જોઈશું પ્રશ્ન બે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સાથે ખોટાની નિશાની કરો. પહેલું છે ભારત દેશને પોતાની રક્ષા અને અન્ય શક્તિશાળી દેશોની સહાયતા લેવી પડે છે. શું આપણે ભારત દેશને બીજાની સહાયતા લેવી પડે છે ના તો જવાબમાં આવશે ખોટું. આગળ બીજું ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્ર અધિકારવાળો થાવ આપણે જે પાઠમાં પણ આ શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ તો અહીંયા જવાબમાં શું આવશે સાચું કે આપણો ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રને અધિકારવાળો અથવા ધારણ કરનારો છે. પછી ત્રીજું ભારત દેશમાં શસ્ત્રધારી વીરો અને કર્મયોગીઓ છે. આપણા ભારત દેશમાં જે શસ્ત્ર ધારણ કરનારા વીરો અને કર્મયોગી છે તો જવાબમાં શું આવશે અહીંયા સાચું. ચોથું ભારતવાસીઓ કલ્યાણકારી સતરૂપી પરમાત્માને પ્રાપ્ત કરે છે તો જવાબમાં શું આવશે ખોટું. પાંચમું કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ વ્યક્તિઓથી જ ભારતની શોભા છે તો જવાબમાં અહીંયા શું આવશે સાચું. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ અને ધર્મને નિષ્ઠ ધર્મ નિષ્ઠિવ કરનારો તો અહીંયા આવશે સાચું. આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. ભારત દેશ કેન સમૃદ્ધમ ભવતુ તો જવાબમાં સવાલમાં શું છે ભારત દેશ શેનાથી સમૃદ્ધ થાવ તો શું આવશે જવાબમાં ભારતમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સમૃદ્ધ એટલે કે સમૃદ્ધ થવાનું કહ્યું છે. બીજું ભારત દેશ કસ્ય ધારક ભવતુ ભારત દેશે શું ધારણ કરવાનું કહ્યું છે તો જવાબમાં ભારતમ
શસ્ત્ર શાસ્ત્ર ધારકમ શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરવાનું કયું છે? ત્રીજું, ભારતમ કેન સંસ્કૃતમ ભવતુ, ભારત દેશની કઈ સંસ્કૃતિ એટલે કે સંસ્કારી શું છે, શું થવાનું કયું છે સંસ્કૃતનું? તો આપણે અહીંયા જવાબમાં જોઈએ, ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ, ભારત દેશને રીતિથી સંસ્કારી રીતિ અને સંસ્કારી નીતિથી ભરપૂર થવાનું કયું છે? ચોથું, ભારતમ કસ્મિન વિષયે નૈષ્ઠિકમ ભવતુ, ભારત દેશને શેની નિષ્ઠાવાળો થાવ કયું છે? તો અહીંયા જવાબમાં આવશે, ભારતમ કર્મ ધર્મ વિષય, કર્મ અને ધર્મના વિષય ઉપર નિષ્ઠાવાળો એટલે કે નૈષ્ઠિકમ ભવતુ એટલે થાવ, ભારત દેશને કર્મ અને ધર્મના વિષય પર નિષ્ઠાવાળો થવાનું કયું છે? પાંચમું, ભારતવાસીનઃ કસ્ય સાધકા ભવંતુ, ભારતવાસી શેની સાધના કરે છે? તો આપણે જવાબમાં જોઈશું, ભારતવાસીનઃ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ, ભક્તિ અને મુક્તિની સાધના કરવાનું કયું છે? આગળ જોઈશું પ્રશ્ન ચાર, નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારપૂર્વક વાંચો અને લખો. આ શબ્દો બધા આપેલા છે, એકથી પાંચ શબ્દો અહીંયાથી જોઈને શુદ્ધ અક્ષરે લખવાના છે અને વાંચવાના છે. પહેલું છે શક્તિ સંભૃતમ, યુક્તિસમ, બીજું છે યુક્તિ સંભૃતમ, ત્રીજું કર્મનૈષ્ઠિકમ, ચોથું શસ્ત્ર ધારકમ, પાંચમું શાસ્ત્ર ધારકમ. પછી પ્રશ્ન પાંચ જોઈશું, નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો. એમાં પહેલું છે શક્તિ સંભૃતમ, તેનો ગુજરાતી અર્થ શું થશે? શક્તિથી ભરપૂર. બીજું છે સાધકમ, તેનો અર્થ શું થશે? સાધના કરનારો. ત્રીજું યુક્તિ સંભૃતમ, તો શું થશે? યુક્તિથી સાધના કરનારો, એનો શું થશે? યુક્તિ સંભૃતમ, પ્રયુક્તિથી યુક્તિ. ચોથું કર્મ નૈષ્ઠિકમ, કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. પાંચમું ભવતુનો અર્થ થશે થાઓ અથવા બનો. શાસ્ત્ર ધારકમ, શાસ્ત્ર એટલે વિજ્ઞાનને ધારણ કરનારો. આગળ પ્રશ્ન છ, નીચે કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો અને નીચે તેનો ગુજરાતી અનુવાદ લખો. અહીંયા જે કાવ્ય પંક્તિ આપેલી છે એનું આપણે અહીંયા શું કરવાનું છે? ગુજરાતીમાં ભાષાંતર લખવાનું છે. તો અહીંયા શું આપ્યું છે? શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, તેનું ગુજરાતી શું થશે? અહીંયા નીચે જોઈશું જવાબમાં, શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો અથવા તો સમૃદ્ધ વાળો, અધિકારવાળો અથવા આપણે પાઠમાં શું બીજો શબ્દ એના માટે વાપર્યો હતો? શાસ્ત્રના સિદ્ધ કરનારો થાવ. આગળ બીજું, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ, તેનો જવાબ જોઈશું ગુજરાતી ભાષાંતર. શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો બનો. ભારત દેશ શક્તિ અને યુક્તિ સંપન્ન બનો. આગળ પ્રશ્ન સાત, નીચેના શ્લોક પૂર્ણ કરો. અહીંયા જે શ્લોક અધૂરો આપ્યો છે એને અહીંયા આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો શું છે? નીચે જવાબમાં જોઈશું, શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. બીજો જોઈશું, કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ, કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. પ્રશ્ન આઠ, કાવ્યને આધારે ઉદાહરણ પ્રમાણે શબ્દોની જોડ બનાવો.
અહીંયાથી એક સરખા સમાન જે જોડ બનતા હોય એ આપણે અહીંયા લખવાના છે. અહીંયા પહેલું ઉદાહરણમાં આપ્યું છે શક્તિ તો યુક્તિ, એમ પહેલું શસ્ત્ર તો શાસ્ત્ર, રીતિ તો નીતિ, કર્મ તો ધર્મ, ભક્તિ મુક્તિ, એવી જ રીતે લખવાના છે અહીંયા. પ્રશ્ન 9, નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો. એમાં પહેલું છે ઘટ હ, એનો ગુજરાતી અર્થ શું થાય છે અહીંયા? ઘડો. પછી અહીંયા બીજું છે ઘરઘર હ, એનો અર્થ થાય છે ગાગર. તપ્તિકા, તપ્તિકાનો અર્થ થાય છે તડી. પેશણી, એનો અર્થ થાય છે ઘંટી. પાંચમું રજ્જુ, એનો અર્થ થાય છે દોરી અથવા દોરડું. શરાવહ, એનો અર્થ થાય છે કોડિયું. સાતમું સૂત્રમ, સૂત્રમનો અર્થ થાય છે દોરો. આઠમું મજ્જુષા, મજ્જુષાનો અર્થ થાય છે પેટી અથવા તિજોરી. નવમું ચષકહ, એનો અર્થ થાય છે પ્યાલો. અહીંયા આપણો પાઠ 6 સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ થાય છે આજનું હોમવર્ક. આશા રાખું છું મિત્રો, જે મેં ગયા હોમવર્કમાં આપ્યું હતું કે ચોપડીનું ભાષાંતર અને સ્વાધ્યાય નોટમાં અને ચોપડીમાં લખવું, તે આપણે પૂરું કર્યું હશે. એના પછી આગળ સંસ્કૃતની નોટમાં ભવતુ ભારતમના સ્વાધ્યાયપોથીના વિકલ્પો MCQ 1-12 MCQ જે આપેલા છે એ સંસ્કૃતની નોટમાં લખવાના રહેશે. સવાલ લખીને ડાયરેક્ટ જવાબ લખવાનો રહેશે, ઓપ્શન લખવાના રહેશે નહીં. પછી જે ખરા ખોટા 1-5 ખરા ખોટા છે પ્રશ્ન 2માં એ સંસ્કૃતની નોટમાં લખવાના રહેશે. પછી અહીંયા પ્રશ્ન 3માં એક વાક્યમાં ઉત્તર લખો. અહીંયા જે સંસ્કૃતના જે સવાલ જવાબ છે 1-5 એ પણ તમારે સંસ્કૃતની નોટમાં લખવાના રહેશે. આવજો મિત્રો, આજનો અહીંયા પિરિયડ અહીંયા પૂર્ણ થાય છે.